नमस्कार मित्रों, एजुकेट वी यूट्यूब चैनल ने अंदर तमारू हार्दिक स्वागत है। धोरण 9 ना घणा बधा विद्यार्थीओ वेट करीने बैठा था कि सर धोरण 9 माटे कंईक लईने आवो, तो विज्ञान विषय माटे अमे मोस्ट इम्पोर्टेंट जे क्वेश्चन तमारा विज्ञानना पेपरनी अंदर पूछावाना छे, तमारू जे पेपर आवानुं छे जे पण शाळा विकास संकुलनुं होय बधानो निचोड आ विडियोनी अंदर छे। तो स्टेप बाय स्टेप क्वेश्चन सोल्व करीशुं। ए पहेला बेटा ब्लू प्रिंट आपणे जोई लईए तमारी। तो तमारी जे ब्लू प्रिंट छे चेप्टर नंबर 1-5 चेप्टर आ प्रथम परीक्षानी अंदर पूछावाना छे। बधा जे चेप्टर छे એ 8 ગુણના છે। કયા કયા 1-5 ચેપ્ટર 8 માર્ક્સના પૂછાવાના છે, અને ચેપ્ટર 6 તમારું જે પૂછાવાનું છે એ ટોટલ 10 માર્ક્સનું ચેપ્ટર છે। કેટલા માર્ક્સનું ચેપ્ટર છે તમારું? 10 માર્ક્સનું। અચ્છા સર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેવી રીતના મળશે, અમે કેવી રીતના લખીશું? એવું તો શું કરીએ સર કે અમારા પૂરા પૂરા માર્ક્સ આવે? તો યાદ રાખો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એજ્યુગટવીમાંથી જે મળે છે, હું પહેલાં તો સમજાવું તમને કે ક્વેશ્ચન કેવા હોય છે। તમને વિભાગ એ ની અંદર કેવા પ્રશ્ન પૂછશે, સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ અને સબસ્ક્રાઇબનું બટન આ રહ્યું દબાવો, અને તમારા ઘણા બધા ફ્રેન્ડ્સને શેર કરી દો। આ વિડીયો તમે જોઈ લેશો, એના પછી તમારી એક્ઝામ પૂરી થઈ જાય, એના પછી પણ આ ચેનલ ઉપર તમને આવા વિડીયો જોવા મળશે, એજ્યુકેશનલ વિડીયો જોવા મળશે, બરાબર, જે તમને કંઈક નવું શીખવાડશે, બરાબર। ઓકે ચાલો સ્ટાર્ટ કરી દઈએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે વિભાગ એ ની અંદર કે યોગ્ય જોડકા આપણને જોડવાના છે, વેગમાન, બળ અને પ્રવેગ। એવા તો બહુ બધા ક્વેશ્ચન છે આપણી પાસે। અચ્છા મિત્રો, વેગમાન એટલે શું, કોણ સમજાવશે? હું સમજાવીશ। ચલો, વેગમાન કોને કહેવાય? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ। આને શું કહેવાય? દળ ગુણ્યા વેગને શું કહેવાય? વેગમાન। હું ફિઝિક્સ એક્સપર્ટ છું, એમએસસી ફિઝિક્સ ગોલ્ડ મેડાલિસ્ટ આ વિષયનો, એટલે તમને પૂરી માહિતી આપીશ। ચલો, વેગમાનને પી વડે દર્શાવાય બેટા, પી, અને આ દળ કોને દર્શાવે? દળને સર એમ વડે દર્શાવાય, અને વેગને કોના વડે દર્શાવાય? વી વડે। અચ્છા, દળને આપણે શેમાં માપીએ? આ પેન્સિલનું દળ શેમાં માપવાનું? તો કે ગ્રામમાં અથવા કિલોગ્રામમાં, તો એકમ આવશે કિલોગ્રામ, અને વેગ શેમાં માપાય? તો વેગ કોને કહેવાય? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય। તો અંતરને શેમાં માપીએ બોલો? અંતરને શેમાં માપીએ? તો અંતરને મીટરમાં માપીએ। સમયને શેમાં માપીએ? તો કે સેકન્ડમાં માપીએ। તો આપણું આ જે વેગમાન છે તેનો એકમ આવો મળે, કિલોગ્રામ ગુણ્યા મીટર ભાગ્યા સેકન્ડ, સિમ્પલ। ચલો, બળ, બળ કોને કહેવાય? તો બળ કોને કહેવાય? જ્યારે કોઈ એમ દળના પદાર્થ ઉપર તમે બળ આપાત કરો છો અને એ પદાર્થના વેગમાં ફેરફાર થઈ જાય એને શું કહેવાય? બળ। તો આ એમ દળનો પદાર્થ છે, એની પાસે વેગ વી જેટલો હતો, તમે એને બળ લગાડો છો, બળ લગાડો તો શું થાય? આ વેગમાં ફેરફાર થઈ જાય, તો તમને શું મળે? એમ, અને વેગ શું થઈ જાય? વેગમાં ફેરફાર એટલે ડી વીના છેદમાં ડી ટી થઈ જાય, એટલે વેગમાં સમય સાથે થતો ફેરફાર। તમે 9મા ધોરણમાં છો, મને હમણાં જ ખબર પડી, એટલે કે આપણે શું કરાય? એમ ગુણ્યા વેગમાં થતો ફેરફાર એટલે શું મળે? વેગ ભાગ્યા સમય, એને વેગ ભાગ્યા સમય વડે દર્શાવાય મિત્રો, વેગ ભાગ્યા સમય। ઓકે, અચ્છા વેગ ભાગ્યા સમયને શું કહેવાય? તો કે પ્રવેગ, એને એ વડે દર્શાવાય। વેગમાં જ્યારે સમય સાથે ફેરફાર થાય એને પ્રવેગ દર્શાવાય। એજ્યુ ગઢવીના જેન્યુઅન ક્લાસીસની અંદર તમે આના પછી લેક્ચર મળશે, જેમાં હું તમને બધું જ સમજાવીશ, બરાબર। ખાલી તમે ધોરણ 9ના છો એવું કરીને કમેન્ટ કરીને અત્યારે હાર્ટનો સિમ્બોલ સેન્ડ કરો, હું તમને બધું જ સમજાવીશ વેગ કોને કહેવાય નહીં। તો પ્રવેગ આ જુઓ, હવે જુઓ, પહેલાં તો આપણને ખબર છે કે વેગનો એકમ શું થાય? અંતર ભાગ્યા સમય। આનો એકમ તો આપણને બધાને ખબર છે કે દળ એટલે કિલોગ્રામ, પછી વેગ કોને કહેવાય? અંતર ભાગ્યા સમય એટલે મીટર પ્રતિ સેકન્ડ, અને પછી વેગમાં થતો ફેરફાર તો પ્રવેગ મળશે ને, તો એને ફરીથી આપણે સમય વડે ભાંગવો પડશે। તો બેટા આ શું થઈ ગયો? કિલોગ્રામ, પછી ઉપર છે મીટર, અને છેદનો આઉન્સનો છેદ ક્યાં જાય? હંમેશા છેદમાં, તો સેકન્ડનો વર્ગ। તો આ તમારો એકમ થઈ ગયો કોનો? બળનો। કોનો એકમ થઈ ગયો? બળનો। પછી તમને કહેશો સર પ્રવેગ, આ હમણાં તો શું થયો? પ્રવેગ બરાબર શું થાય? મીટર પ્રતિ સેકન્ડ, અને એનાય છેદમાં સેકન્ડ। પ્રવેગ બરાબર શું થાય? વેગમાં થતો ફેરફાર, વેગ ભાગ્યા સમય। વેગનો એકમ શું થયો? તો મીટર પ્રતિ સેકન્ડ, અને એના છેદમાં સેકન્ડ, તો એકમ શું આવશે? પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, અહીંયા આવ્યો ને મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, બાજુમાં કિલોગ્રામ લગાડી દો તો બળનો એકમ મળી જાય, સિમ્પલ। ઓકે, નેક્સ્ટ 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 શું છે? ચાલો, ઓકે, કોઈ વસ્તુની નિયમિત વર્તુળમય ગતિ માટે અચળ પ્રવેગી ગતિ કહી શકાય? અચ્છા, કોઈ વસ્તુ નિયમિત વર્તુળમય ગતિ કરતી હોય, કોઈ વસ્તુની નિયમિત વર્તુળમય ગતિને શું તમે અચળ પ્રવેગી ગતિ કહી શકો? આ સાલા આટલા મોટા મોટા વર્ડ સર, અમે તો હજી 9મામાં છીએ કેમ? ઓકે, હું સમજાવું છું,
ધારો કે આ એક વર્તુળ છે, આ વર્તુળમાં તમારી કોઈ વસ્તુ છે જે આ સ્થાનેથી ગતિ કરીને પાછી આ સ્થાને જાય છે, અલે આ તો ઊંધી ગઈ, ફરી પાછી આ સ્થાને ગઈ, પાછી પાછી આ સ્થાને, ફરી આ સ્થાને, આ સ્થાને, આ સ્થાને, આવી રીતના જ્યારે કોઈ વસ્તુ નિયમિત વર્તુળમાં ગતિ કરતી હોય ત્યારે તે ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે. હવે જો કોઈ વસ્તુ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપતી હોય એટલે આપણે શું મળે, અંતર ભાગ્યા સમય, એટલે શું મળે, વેગ. હવે અંતર પણ ચોક્કસ છે, સમય પણ ચોક્કસ છે, તો વેગ બદલાય છે બેટા, નથી બદલાતો. હવે તમને ખબર છે વેગ નથી બદલાતો તો શું ગતિ પ્રવેગી બનશે, ના નહીં બને સર. હમણાં તમે કીધું હતું ને કે પ્રવેગ બરાબર શું થાય, વેગના છેદમાં સમય, એટલે જો વેગ બદલાય તો પ્રવેગ મળે, પણ વેગ નથી બદલાતો. વસ્તુ ચોક્કસ અંતર કાપે છે, ચોક્કસ સમયમાં કાપે છે, આ વર્તુળની ઉરે કોરે આસપાસ ગરબા રમતા હોય એમ, તો એ વેગ બદલાતો નથી, એટલે તમારી જે વસ્તુ છે એ પ્રવેગી ગતિ કરતી નથી. તો જવાબ આવે ના, સિમ્પલ, નાનું છોકરું સમજી જાય. હવે એટલા માટે અમને લોકો શું કહે છે, જેઈ નીટ માટે અમે જાણીતા છીએ, એટલા માટે જો છોકરું અત્યારથી અમારી જોડે નવમું ધોરણ ભણે ને તો જેઈ નીટની અંદર ટોપ કરી શકે છે. તો એજ્યુકેટવી પર જોડાયેલા રહો, અમે તમારા માટે ઘણું બધું બનાવીશું. ચાલો, મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ હંમેશા કેવો હોય, શૂન્ય હોય. અચ્છા કેમ સર, શૂન્ય કેમ, શૂન્ય શૂન્ય કેમ? ઓકે, તો ધારો કે આ એક 10 માળની બિલ્ડિંગ છે, 10 માળની બિલ્ડિંગ છે, અહીંયાથી કોઈ પદાર્થનું મુક્ત પતન કરું છું, શું કરી રહ્યો છું, મુક્ત પતન કરી રહ્યો છું. અચ્છા આ અમને કોન્સેપ્ટ થ્રુ સમજાવું, આમાં ના ખબર પડી. ઓકે, તો જ્યારે આ પેન્સિલને હું ઉપર ફેંકું છું તો પદાર્થ મુક્ત પતન નથી કરતો, પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. અચ્છા કોઈ પદાર્થ જ્યારે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે ને ત્યારે ગુરુત્વાકર્ષણ બળ જી જે છે એફ જી એ હંમેશા એને ક્યાં તરફ ધકેલે, નીચે તરફ. એટલે પદાર્થ ઉપર તરફ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનો વેગ 0 ના હોય, વી નોટ ઇક્વલ ટુ 0. હવે જ્યારે પદાર્થ ઉપર, હવે જો ધારો કે હું આ કોઈ પેન્સિલને ઉપર ફેંકું છું, બરાબર, ઉપર ફેંકું છું, તો કોઈ એક સમયે પેન્સિલ ઉપર જઈને પાછી નીચે આવે છે, ઉપર જઈને પાછી નીચે આવે છે. એટલે ઉપર જઈને નીચે ક્યારે આવે બેટા, ઉપર જઈને નીચે ક્યારે આવે, જ્યારે ઉપર ગઈ અને અહીંયા 0 ઊભી રહી ગઈ ને પછી નીચે આવીને, ઉપર ગઈ આ જગ્યાએ ઊભી રહીને પછી નીચે આવીને, ઓકે ને, ઉપર જશે ઊભી રહેશે ને પછી નીચે આવશે, જોજો હા ફરીથી, ઓકે, ઊભી રહીને પાછી નીચે આવી, એનો મતલબ કે ઠેઠ ઉપર અહીંયાથી નીચે કોઈ પેન્સિલને નાખશો, અહીંયા ઊભી રહેશે થોડીક સેકન્ડ માટે, પછી પાછી નીચે આવશે. અચ્છા જે ઊભી રહી એ પ્રારંભમાં ઊભી રહી, પ્રારંભિક, ત્યારે વેગ કયો કેવો હશે, 0, કેમ કે સર એ તો ઊભી હતી થોડી વાર માટે. તો કોઈ પણ વસ્તુ જે છે, સોરી, મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ હંમેશા કેવો હોય બેટા, 0 હોય. આ તમે આજે સમજી લીધા છો, તમારા સાયન્સવાળા સરને છે ને શરમ આવી જાય એવી વાતો આપણે કરીશું કે આટલું ખતરનાક ભયંકર સાયન્સ અમને કોણ સમજાવી શકે. ચલો, યુરિયા કયું પોષક તત્વ આપે, તો યુરિયા જે છે એ નાઇટ્રોજન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો યુરિયામાં તમને શું કહેવાનું, નાઇટ્રોજન આપે. કોણ આપે નાઇટ્રોજન, કોણ છે લા, તો નાઇટ્રોજન 7મા નંબરનું તત્વ છે, આવર્ત કોષ્ટકમાં નાઇટ્રોજન 7મા નંબરનું તત્વ છે, સિમ્પલ. ઓકે, પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાનો જે ગુણધર્મ હોય છે એને શું કહેવાય, એને જડત્વ કહેવાય. સર જડત્વ સમજાવી દો ફટાફટ, ઉતાવળમાં જડત્વ સમજાવી દો, અમને જાણવું છે જડત્વ આજે તો. ઓકે, જડત્વ કોને કહેવાય, જડત્વ. જડત્વ એટલે બહુ ખતરનાક ભયંકર જડ જેવો માણસ એવું નહીં. જડત્વનો મતલબ શું થયો, કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર પેન છે, પડી છે, અહીંયા નહીં મૂકી શકાય. અચ્છા મારી પાસે ખીચ્યો પણ નથી. અચ્છા જો આ પેન છે, પડી છે, હવે જ્યાં સુધી આ પેન ઉપર હું કોઈ બાહ્ય બળ લગાડીને એને ઉંચકી નહીં લઉં ત્યાં સુધી આ પદાર્થ એટલે કે પેન પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખશે. આ પેન છે એને હું જ્યાં સુધી ઉંચકીને હાથમાં નહીં લઈ લઉં એટલે આ મારો હાથ એની ઉપર બળ લગાડશે, હાથમાં લઈ લેશે. ઓકે, જ્યાં સુધી કોઈ પદાર્થ પર તમે બળ લગાડશો નહીં ત્યાં સુધી એ પદાર્થ કેવો રહેશે, ચૂપ જ રહેશે, બેસી રહેશે શાંતિથી, એને શું કહેવાય, જડત્વ કહેવાય. જડત્વ મતલબ શું છે, કે કોઈ પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે. આ જો મૂળ અવસ્થામાં છે અને તમે બળ લગાડશો તો જ ઉપર આવી, તો એને શું કહેવાય, જડત્વ કહેવાય. ચલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, મોતી મેળવવા માટે કોનું સંવર્ધન કરવામાં આવે છે, તો ઓઈસ્ટર એનો ફાઇનલ આન્સર રહેશે બેટા. ઓઈસ્ટર આન્સર તમને સિલેક્ટ કરી દેવાનો. પીનસ મોનોડોન એ શું છે, તો શું છે પીનસ મોનોડોન, એ સમુદ્રી ઝીંગા છે.
ટિંડલ અસર શેમાં જોવા મળે છે? તો કે દૂધની અંદર ટિંડલ અસર જોવા મળે છે, દૂધની અંદર ટિંડલ. આ ટિંડલ અસર વિશે મસ્ત વિડીયો બનાવીશ, સબસ્ક્રાઇબ કરો, સમજાવી દઈશ આખી ટિંડલ અસર. અત્યારે આપણે લોકોને ફાસ્ટ ઉતાવળમાં પ્રથમ પરીક્ષામાં જવું છે. તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શું ફેરફાર થાય સમજાવો. કદ વધે છે, શું વધે? એનું કદ. સર કેમ વધે કદ? ઓકે, હું તમને સમજાવી દઉં. જો બરફ છે આપણી પાસે, બરફનો મસ્ત ટુકડો છે. ઓકે સર, આની અંદર તમે આગ લગાવી દો નીચે. યલો કલરની આગ કઈ છે મારી જોડે? આની નીચે આગ લગાવી દો. આગ લગાવશો તો શું થશે બેટા? બરફનું શું બની જશે? પાણી. અચ્છા, બરફનું કદ તો આટલું કદ હતું, પાણી તો આ બધું ફેલાઈ ગયું. આ જુઓ પાણી કેટલું બધું ફેલાઈ જશે, અહીંયા ઘણું બધું પાણી થઈ ગયું. એટલે બરફ પહેલાં આટલું જ હતું, એની લંબાઈ, આ એની પહોળાઈ અને આ ઊંચાઈ. એવું આ લંબાઈ ને આ ઊંચાઈ એવું માની લો. પણ પાણીની તો પહોળાઈ કેટલી વધી ગઈ જુઓ, અને ઊંચાઈ ભલે ઘટી ગઈ પણ આમ કદ એનું વધી ગયું ને. પહેલાં કદ આટલું હતું, હવે આટલું થયું. તો કોઈ પદાર્થને જ્યારે તમે તાપમાન આપો ને તો એનું કદ વધી જાય, કોઈને કહેતા નહીં આ વાત. ચલો, વાહનનું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપ દર્શાવે? તો ઝડપ નામની ભૌતિક રાશિ હોય. કઈ ભૌતિક રાશિ હોય? ઝડપ. ઝડપ બરાબર શું થાય? નોર્મલી આપણે વાહનની અંદર કિલોમીટર પ્રતિ અવર. ઝડપ બરાબર શું થાય? લખો ઝડપ બરાબર. એક મિનિટ, પથ લંબાઈ ભાગ્યા પથ લંબાઈ ભાગ્યા સમય. બેટા આ યાદ રાખજો, લખી લેજો. ચલો, નીચે મામાંથી સદિશ રાશિને ઓળખો. અચ્છા, સદિશ રાશિ કોને કહેવાય? કે ભાઈ લખો, જેને ચોક્કસ દિશા હોય, દિશા હોય તેવી ભૌતિક રાશિને કઈ ભૌતિક. અચ્છા, ભૌતિક રાશિ શું સર? એ જ ખબર ના પડી. ભૌતિક રાશિ કોને કહેવાય? જુઓ, આ પેન છે તો આ પેનને માપવી છે મને, તો એના માટે એક ચોક્કસ ભૌતિક રાશિ છે. મારું દળ છે તો એને માપવું છે, તો એના માટે ચોક્કસ ભૌતિક રાશિને એમ વડે દર્શાવાય, દળ. અચ્છા, મારી હાઇટ માપવી છે આટલી છે, તો એના માટે એક ચોક્કસ ભૌતિક રાશિ હોય, એને લંબાઈ કહેવાય. તાપમાન વધી ગયું, બહુ વધારે ટેમ્પરેચર છે, તો એને માપવા માટે તાપમાન છે, બરાબર છે. અચ્છા, વિદ્યુત પ્રવાહ શેમાં માપીએ? તો કે એમ્પિયરમાં. તો અલગ અલગ પ્રવાહ માટે આઈ, આઈ માપીએ એટલે એને આઈ વડે દર્શાવવામાં આવે છે. ઘનતા માપવી છે તો રો વડે દર્શાવાય. કદ માપવું છે તો વી વડે દર્શાવાય. ક્ષેત્રફળ માપવું છે તો એ વડે દર્શાવાય. અચ્છા, સદિશ કોને કહેવાય? કે જે ભૌતિક રાશિની ચોક્કસ દિશા હોય. તો વેગ જે છે એને ચોક્કસ દિશા હોય, પછી બળ છે એને ચોક્કસ દિશા હોય, કેમ કે બળ એક ચોક્કસ દિશામાં જ આપણે લાગુ પાડીએ છીએ. ઓકે, પછી સ્થાનાંતર છે. તો આ બધી ભૌતિક રાશિઓને કઈ ભૌતિક રાશિ કહેવાય? સદિશ. ઘર્ષણ ઓછું કરવા માટે કયો પદાર્થ વપરાય? તો બેટા ગુંદર વાપરવામાં આવે છે. ગુંદર વાપરી દો પછી લપસો એની ઉપર, જેમ ફાવે એમ, ગાર્ડન જેમ. નેક્સ્ટ, પાણીની ઘનતા કેટલી હોય છે? ઘનતાને કોના વડે દર્શાવે? ઘનતા સમજાય તો ફટાફટ એને રૂ વડે દર્શાવાય. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. અચ્છા, પાણીનું દળ ભાગ્યા કદ કેટલું મળે? 1000, 1000 કિલોગ્રામ. અને એનું કદ કેટલું હોવું જોઈએ? મીટર ઘનની અંદર. અચ્છા, આટલા મીટર ઘન કદમાં આટલા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન કોઈ પણ પાણીની ઘનતા તમે માપી શકો. તો આ શું છે? પાણીની ઘનતા. એનું સમીકરણ આવી ગયું દળ ભાગ્યા કદ. અચ્છા, દળ એટલે શું થયો? કિલોગ્રામ એનો એકમ, અને મીટર ઘન એટલે કદનો એકમ. ચલો, આલ્ફા અને બીટા કિરણો કોણે શોધ્યા? અલા, આટલું બધું આવી ગયું નવમા ધોરણની અંદર. આલ્ફા બીટા કિરણો કોણે શોધ્યા? આ લોકો હજે તો રથરફળે શોધ્યા. આન્સર શું આવશે એનો? રથરફળ. રથરફળે શું કર્યું હતું? એક સોનાનું વરખ લીધું હતું, ધડાધડ એના ઉપર આલ્ફા કિરણોનો મારો ચલાવીને તમને શું બતાવ્યું હતું? કે ભાઈ જે પરમાણુ હોય છે એનું કેન્દ્રની અંદર જ પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. આના વિશેની ડિટેલ માહિતી આપીશું, સબસ્ક્રાઈબ કરો ફાસ્ટ. પછી છે, પરમાણુની ફરતે આવેલ કક્ષાની શોધ કોણે કરી હતી? તો નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે. પરમાણુ જે હોય બેટા, પરમાણુ કેવો હોય? આ પરમાણુ છે એની ફરતે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા આવી રીતના આવેલી હોય. એની શોધ કોણે કરી? નીલ્સ બોહરે. કઈ અંગિકા કોષનું પાવર હાઉસ ગણવામાં આવે છે? તો આપણું જૂનું જાણીતું જવાબ શું આવે? કણાભ સૂત્ર. કયું સૂત્ર? કણાભ સૂત્ર. ઓકે, કોષની કઈ અંગિકા માત્ર વનસ્પતિમાં જોવા મળે છે? તો બેટા હરિત કણ માત્ર વનસ્પતિમાં જોવા મળે. અમે લોકો એને શું કહીએ? લીલો કણ. કેવો કણ? લીલો કણ. એને હરિત કણ. હરિત એટલે લીલું અને કણ એટલે કણ. હવે કયા તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે? પહેલાં તો તરંગ એટલે શું? તરંગ એટલે શું? તો કોઈ માધ્યમ છે અને માધ્યમમાં કોઈ વિક્ષોભની ગતિને શું કહેવાય? તરંગ. આવી રીતના દર્શાવી શકો તમે, આવી રીતના.
પહેલાં કોઈ અક્ષ છે આમ જઈને પાછું આ રીતના હોય એને તરંગ કહેવાય. અને આ તરંગ કોઈ માધ્યમની અંદર હું બોલું છું તો મારા મોઢામાંથી ધ્વનિ તરંગો નીકળે છે અને ધ્વનિ તરંગો દિવાલ સાથે અથડાય છે અને આપણા વિડીયોને બગાડે છે, વિડીયોની અંદર ઘોંઘાટ પેદા કરાવે છે. આવા જે તરંગો છે એને ધ્વનિ તરંગો કહેવાય. અને અત્યારે જે યાંત્રિક તરંગો છે એ તરંગોને પ્રસરણ કરવા માટે તમને એક ચોક્કસ માધ્યમની જરૂર પડે. હવે તમે કહો યાંત્રિક તરંગોને પ્રસરણ માટે સર માધ્યમની કેમ જરૂર પડે? જો યાંત્રિક તરંગો હોય બરાબર, એને માધ્યમ ના આપીએ અને ખુલ્લામાં યાંત્રિક તરંગો પ્રસરીએ તો ખુલ્લામાં શું થાય કે ઘણા બધા કણો હોય, ઘણા બધા કણો હોય અને આ કણો સાથે આ તરંગો શોષાઈ જાય. શું થાય બેટા? શોષાઈ જાય. એટલે એના માટે એક ચોક્કસ માધ્યમ હોય, કોઈ રૂમ હોય, એની અંદર જ આ તરંગોને પસાર કરવા પડે. નેક્સ્ટ, એમોનિયાની બનાવટમાં કયો ઉદ્દીપક વપરાય છે? તો Fe2O3 ઉદ્દીપક વપરાય છે. પાણીનું વિઘટન વિદ્યુત વિભાજન કયા સાધન વડે થાય છે? તો વોલ્ટામીટર. પાણીનું વિદ્યુત વિભાજન કરવું હોય તો બેટા વોલ્ટામીટર હોવું જોઈએ આપણી જોડે, બરાબર. લઈ લઈશું આજે માર્કેટમાં જઈને. હા ને સર, કોષ શબ્દ કોણે આપ્યો? તો રોબર્ટ હુકે. ઓકે, રોબર્ટ હુકે ડુંગળીની અંદર, રોબર્ટ હુક ને, ઓકે, ડુંગળી હતી, ડુંગળીની છાલ નામ ધીરે 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 બહાર કાઢીને પછી એની જોડે એક માઇક્રોસ્કોપ હતું જૂનું જાણીતું, એ માઇક્રોસ્કોપની અંદર એક કટ કરીને સીધું માઇક્રોસ્કોપમાં નાખીને જોઈ લીધું કે ભાઈ અહીંયા તો મધપુડાના આકાર જેવા ખાડા ટેકરા એવી કંઈક રચના જોવા મળે છે. રચના જોવા મળે, કોણ જોવા મળે છે બેટા? રચના. ઓકે, રચના જતી રહી છે હવે, જે ધોરણ 10ની અંદર આવતી હતી. ઓકે, તો એ જે રચના છે એ જોવા મળે છે કોની અંદર? મધપુડાની અંદર. અને આ જે રચના છે એના લીધે એને ખબર પડી કે ભાઈ કોષની અંદર જે ડુંગળી છે એની અંદર પણ કંઈક છે. એને કોષ નામ આપ્યું, એને વનસ્પતિનું શું નામ આપ્યું? કોષ. સો આ સાથે જ આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આગળના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરીશું. ધોરણ 10 વિજ્ઞાનનું પેપર તમારું કેવું જાય છે એ મને કોમેન્ટ કરીને કહી દેજો અને સબસ્ક્રાઇબ કરી દો. તમારી માટે આટલી બધી મહેનત, આટલું બધું સમજાવું તમારા જેવા નાના નાના છોકરાઓને, કેમ કે તમને આટલું બધું ડીપમાં નોલેજ આપવું ઇટ્સ ઇમ્પોસિબલ. બટ આપીશું, સમજાવીશું, તમને પાસ કરાવીશું, તમને બેસ્ટ નોલેજ આપીને 11th 12th સાયન્સની અંદર તમે આવો અને ત્યારે તમને એવું લાગે કે બોસ આ બધું અમે શીખીને આવ્યા છીએ, અમને કંઈ નવું શીખવાની જરૂર નથી. જેઈ નીટમાં પણ તમે ટોપ કરશો જો તમે અમારી સાથે જોડાયેલા રહેશો તો. બરાબર છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ કરજો.